नमस्कार विद्यार्थी मित्रों, धोरण सात गणित नी अंदर प्रकरण नंबर त्रण माहितीनू नियमन एमां आपणे छेले थोड़ा ग्राफ आलेखनी माहिती मेळवी, त्यार पछी स्वाध्याय 3.4 अने आपणा चेप्टरनू छेलू स्वाध्याय छे ए आज आपणे जोशुं। तो 3.4 नी अंदर आपणने शुं कहे छे के दाखला नंबर एक, कहो के नीचे आपेल ली घटना चोक्कस बनशे, अशक्य छे के बनी सके पण चोक्कस नहीं। अटले त्रण माथी आपणे ऑप्शन लेवानो छे कि आपणने जे नीचेनी अमुक घटनाओ आपेली छे ए चोक्कस बनशे, के सनातन सत्य घटना हो चोक्कस बने, पछी अशक्य छे एटले के शक्य ज नथी, अने बनी सके पण ई चोक्कस कही शकाय नहीं के आ वस्तु बनशे। तो घटनाओ जोईए एटले आपणने ख्याल आवशे। तो अहींया आय आपणने आपेलो छे के गईकाल करता आजे तमारी उमर वधु छे, तो साची वात छे के काले हती एना करता एक दिवस आपणो વધારે થશે, તો આ ઘટના ચોક્કસ બને જ કે ગઈકાલ કરતા આજે તમારી ઉંમર વધુ છે। ઓકે, ત્યાર પછી ડબલ આઈ જોઈએ, એક સિક્કાને ઉછાળતા હેડ આવશે। હેડ એટલે કે આપણે કાંટો છાપ જે હોય સિક્કાની અંદર એની વાત થાય છે। તો એક સિક્કાને ઉછાળતા હેડ આવશે, તો આ ઘટના બની શકે પણ તે ચોક્કસ નથી, કે એવું જરૂરી નથી કે છાપ જ આવે, કાંટો પણ આવી શકે, એટલે આ ઘટના બની શકે પણ તે ચોક્કસ નહીં। ત્યાર પછી ત્રણ આવી, પાસાને જ્યારે ફેંકવામાં આવે ત્યારે 8 મળે। હવે તમે પાસો લો, આપણે જે સાપ સીડી રમતા હોય એનો જે પાસો હોય એમાં નંબર આપણને ક્યાં સુધીના આપેલા હોય છે, 6 સુધીના આપેલા હોય છે, અહીંયા આપણને 8 કીધું છે, તો આપણે આ ઘટના બનવી શું છે અશક્ય છે, કારણ કે પાસા પરનો અંક 8 હોતો નથી। ઓકે, ત્યાર પછી હવે પછીની ટ્રાફિક લાઇટ લીલા રંગની દેખાશે। શું કીધું છે? હવે પછીની ટ્રાફિક લાઇટ લીલા રંગની દેખાશે, એવું જરૂરી નથી કે લીલા રંગની જ દેખાય, લાલ રંગની પણ હોઈ શકે, તો આ ઘટના બની શકે પણ તે ચોક્કસ નહીં। ઓકે, ત્યાર પછી આવતીકાલનો દિવસ વાદળ છાયો હશે, હોય પણ શકે ન પણ હોય। અત્યારે તમે જોવો છો કે અત્યારે આપણે ચોમાસું ચાલુ છે, તો ઘણી વાર જોતા હોય તો આપણને બીજા દિવસે વાદળ છાયું જ વાતાવરણ હોય એવું બની શકે ખરા, પણ હોય જ કે કાલ હશે જ એવું આપણે કહી શકીએ નહીં, તો આ ઘટના બની શકે પણ તે ચોક્કસ નહીં। આવા બીજા ઉદાહરણ હોય તો પણ આપણને ખ્યાલ આવવો જોઈએ। તો આ પહેલો દાખલો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, જે સાવ સહેલો દાખલો છે। પછી જોઈએ દાખલા નંબર 2, કે એક પેટીમાં 6 લખોટી છે જેના પર 1 થી 6 અંક લખવામાં આવેલ છે। શું કર્યું છે? લખોટી એટલે આપણે રમતા હોય એ લખોટી જે છે એની ઉપર 1 થી 6 નંબર લખેલા છે, એના આપણે જવાબ આપવાના છે। કેવી રીતે? તો કે આ 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી, એટલે કે આપણે જે પેટીમાંથી જે લખોટી લઈએ એમાં એ જ લખોટી ઉપર 2 અંક આવે એવી સંભાવના કેટલી, કે કેટલી વખત 2 આવશે એ જોવાનું છે, અને બીજું કે 5 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી છે। તો આપણે અહીંયા લખોટીની કુલ સંખ્યા કેટલી આપી? 6, કારણ કે 1 થી 6 નંબર આપણે લખવાના છે અને 6 લખોટી લેવાની છે, અને પરિણામની કુલ સંખ્યા કેટલી? તો કે 6, કારણ કે 6 વાર અલગ અલગ નંબર નીકળે, કારણ કે આપણે 1 થી 6 નંબરની લખોટીઓ અંદર પેટીની અંદર નાખેલી છે। તો 2 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી? તો કે P(2) અને વંચાય P(2) એટલે કે 2 અંક જે છે એ નીકળવાની સંભાવના કેટલી? તો આપણને ખબર છે કે આપણે આગળના ચેપ્ટરની અંદર ભણી ગયા કે કુલ ભાગ હોય હંમેશા ક્યાં આવે? નીચે, અને એમાંથી જે આપણે છાયાંકિત ભાગ કરતા હતા એ ક્યાં લખતા હતા? ઉપર। તો અહીંયા જોઈએ તો કુલ ભાગ કેટલો છે? 6, કારણ કે કુલ સંખ્યા એની કેટલી છે? 6, એમાં 2 અંક નીકળવાની સંભાવના કેટલી? તો કે 1/6 જેટલી, કારણ કે 2 અંક લખેલી લખોટી કેટલી છે? 1 જ લખોટી છે, કારણ કે 1 થી આપણે 6 અંક લખેલી 6 જ લખોટીઓ પેટીની અંદર રાખેલી
છે। એવી જ રીતના પાંચ અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના પી ઓફ 5 બરાબર 1/6, કારણ કે 5 માં પણ એવું છે કે 5 અંક લખેલી આપણે પેટીની અંદર એક જ લખોટી હશે, એટલે કે કુલ 6 લખોટી છે પણ એમાંથી 5 અંક લખેલી લખોટી નીકળવાની સંભાવના કેટલી, તો કે 1/6, એટલે કે 6 કુલ છે એમાંથી 1 લખોટી 5 અંક વાળી નીકળવાની સંભાવના રહેશે। એના પછીનો દાખલો જોઈએ। એના પછી દાખલા નંબર 3, કઈ ટીમ રમત પહેલા શરૂ કરે તે માટે સિક્કો ઉછાળવામાં આવે છે। આપણે કોઈ પણ રમત રમતા હોય તો દાવ માટે આપણે સિક્કો ઉછાળતા હોઈએ છીએ, કે જેને નક્કી કરેલો હોય આપણે કે કાંટો આવે તો પહેલો દાવ અને છાપ આવે તો બીજો દાવ, એવી રીતના આપણે નક્કી કરતા હોઈએ છીએ। તો આમાં એ જ વાત કરી છે કે કઈ ટીમ રમત પહેલા શરૂ કરે તે માટે સિક્કો ઉછાળવામાં આવે છે, તમારી ટીમ શરૂઆત કરે તે માટેની સંભાવના કેટલી છે। તો સિક્કાને બે પાસા હોય છે આપણને ખબર છે, એક તો હોય છાપ અને એક કાંટો। તો સિક્કાને ઉછાળતા જમીન પર પડતા કાં તો છાપ મળે અથવા તો શું મળે, કાંટો, કારણ કે બે જ હોય છાપ અને કાંટો, અથવા કાં આપણને છાપ મળે અથવા તો કાંટો મળે, તો આ બંનેમાંથી કોઈ એક જ પરિણામ મળે, કારણ કે આપણે સિક્કો ઉછાળ્યો તો કાં રાજા પડે કાં કાંટા પડે અથવા તો છાપ પડે અથવા તો કાંટા પડે, બેમાંથી એક જ આપણને પરિણામ મળે। તો કુલ પરિણામની સંખ્યા કેટલી, તો કે છાપ વત્તા કાંટો, એટલે કે બે સંખ્યા છે પરિણામોની, કાં તો છાપ મળે અથવા તો કાંટો, એટલે કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ, બે, તો એ ક્યાં આવશે નીચે। તો શક્ય સંભાવના કેટલી, તો કે 2/1, એટલે કે 2 છે એ કુલ સંખ્યા છે, કાં છાપ અથવા તો કાંટા, તો આપણને કાં તો છાપા મળશે અથવા તો કાંટા મળશે। તો કુલ પરિણામની સંખ્યા 2 અને મળવાની સંભાવના કેટલી, 1, એટલે આપણે એને શક્ય સંભાવના કેટલી થશે, 1/2। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રકરણ નંબર 3 જે છે આપણું માહિતીનું નિયમન એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ, અને આ જે સ્વાધ્યાય 3.4 જોયું એ સાવ સહેલું છે, ખાલી સમજવાનું છે। તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 3 માહિતીનું નિયમન એ આપણે પૂર્ણ કરીએ છીએ। હવે આપણે સ્વાધ્યાય પ્રકરણ નંબર 4 જે છે એ આપણે અભ્યાસ કરીશું। તો ત્યાં સુધી થેન્ક યુ, આભાર।